નમસ્તે, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ધોરણ એક પર્યાવરણમાં પાઠ ત્રણ અજબ જેવી વાત છે એમાં નાની મારી આંખ કવિતા સાંભળીશું. તમે બધાએ કવિતા સાંભળીને બાળકો, તો હવે આપણે આ કવિતા સમજીશું. આ કવિતામાં ઇન્દ્રિયો વિશે વાત કરવામાં આવી છે. આ કવિતામાં આંખ, કાન, નાક, મોઢું, હાથ અને પગ આ બધી ઇન્દ્રિયોની વાત કરી છે. તો સૌથી પહેલા નાની મારી આંખ, એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. આ પંક્તિમાં આંખ ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે. આંખ એ શું કામ કરે છે? તો આંખ એ જોવાનું કામ કરે છે. એ કેવી અજબ જેવી વાત છે, ખરું ને બાળકો? હવે નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. આ પંક્તિમાં નાક ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે. આપણું નાક એ કેવું સરસ છે, એ ફૂલની સુગંધ લઈ શકે છે. એ કેવી અજબ જેવી વાત છે, ખરું ને? નાક વડે આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આપણે શ્વાસ ન લઈ શકીએ તો આપણે જીવી શકીએ? ના જીવી શકાય. તો નાક એ શ્વાસ લેવાનું અને સૂંઘવાનું કામ કરે છે. આપણે નાક વડે સુગંધ અને દુર્ગંધ બંને આપણે ગંધ લઈ શકીએ છીએ. નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. આ પંક્તિમાં કાન ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે. આપણા કાન કેટલા છે? બે છે ને? હા,
તો કાન વડે આપણે સાંભળી શકીએ છીએ। કેવી અજબ જેવી વાત છે ખરું ને, કાન વડે આપણે વાર્તા સાંભળી શકીએ છીએ। તમે બધા વાર્તા સાંભળો છો ને, તો શેના વડે સાંભળો છો? કાન વડે। નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે। આ પંક્તિમાં મોઢું ઇન્દ્રિય વિશે વાત કરવામાં આવી છે। આપણું મોઢું કેવું સરસ સારું સારું બોલી શકે છે। તમે જોડકણા ગાઈ શકો છો, વાર્તા બોલી શકો છો, ખરું ને બાળકો? અને જીભ, મોઢામાં જીભ આવે છે ને, તો એ જીભ એ સ્વાદ પારખવાનું કામ કરે છે। કડવો સ્વાદ, મીઠો સ્વાદ, પૂરો સ્વાદ, ખાટો સ્વાદ, એ બધા સ્વાદ તમે પારખી શકો છો ને જીભ વડે। નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે। આ પંક્તિમાં હાથ ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે। તમે તમારા હાથ વડે શું કરી શકો છો એના વિશે સમજાવવામાં આવ્યું છે। હાથ વડે આપણે તાળી પાડી શકીએ છીએ, સરસ સરસ સુંદર સુંદર અક્ષરે લખી શકીએ છીએ, આપણે કામ પણ કરી શકીએ છીએ। તો હાથ એ સરસ લખવાનું અને તાળી પાડવાનું કામ કરે છે। પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે। આ પંક્તિમાં પગ ઇન્દ્રિયની વાત કરવામાં આવી છે। પગ શું કામ કરે છે? તો પગ વડે આપણે ચાલી શકીએ છીએ, પગ વડે આપણે કૂદી શકીએ છીએ અને યોગા કસરત પણ કરી શકીએ છીએ। તો તમને આ કવિતામાં સમજ પડી ને બાળકો?